ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો માતાના ચહેરામાં ટમકે મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે જોયું છે. કવિતા આત્માની માતૃભાષા, મૌનનો દેહ મૂર્ત, આ સૌ અસ્તિત્વનો સ્વપ્નની ચીર છવી ક્યાં છે? કવિતા જોઉં છું હું, દુર્ગમ છે, દુર્લભ છે પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ. ક્યારેક તો શબ્દમાં જ સરસ્વતી લુપ્ત થતી, ક્યારેક હોલવાયેલા હૈયાની વાસ અકળાવી રહે, ક્યારેક વળી અર્ધદગ્ધ ખ્યાલોનું ધુમા ગુંગળાવી રહે. ખરે જ છે દુર્વાપ કવિતા પદાર્થ. સૌંદર્યની સેર છંદ શબ્દમાં હું ઉપસેલી જોયા કરું, પુષ્પો અને શિશુકલ હાસ્યતાના પરિચયે કંઈક ન દેખાતી દેખાતી તે હાથ તાળી દઈ મારા ખેલ્યા કરે. અહો સંતા કુકડી ચૈતન્ય સાથે, અહો રાત. રાતે રસ્તાના વળાંકે મોટરની રોશનીએ અજવાળી દીધું એક ઝુંડ નાની ગૌરીઓનું, ઉત્સવથી વળતું જે વર્ષાભીનું મોડી સાંજે. પડખેના વૃદ્ધ જોઈ રહ્યા વિસ્ફારિત નેત્રે ભવિષ્યનું તે નિર્મલ સકલ આશા રહસ્ય. ફેલાયેલું મુગ્ધ નિજ દ્રષ્ટિની સમક્ષ તહી કન્યાઓના આશા ઉલ્લાસ વધાવવાનો સમય રહ્યો નહીં. કન્યાઓની આશા મારી કવિતાની નસોનું રુધિર ક્યાં ક્યાં છે? કવિતા મિત્રો, કવિતા પદાર્થની અને કાવ્યાસ્વાદની આ અન્યોન્ય બુદ્ધિવર્ધક ચર્ચા સભામાં ઉપસ્થિત ગુજરાતી ભાષા સાહિત્યના સૌ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. પ્રારંભે કવિ કુલગુરુ ઉમાશંકર જોશીનું સ્મરણ અને તેમની કવિતા પદાર્થને પામવા માટેની મથામણ અને તરસની આ કાવ્ય પંક્તિઓથી આજની આ આધુનિક બુદ્ધિવર્ધક સભાનો પ્રારંભ કરતા હું હર્ષ અનુભવું છું. આજે અહીંયા કવિતા કળાની સમજ અને એના આસ્વાદની અનિવાર્ય એવી શરતો વિશે વાત થશે. આટલું કહેતા જરા જુદી રીતે ઉદયન ઠક્કરની એક પ્રસિદ્ધ ગઝલનો મતલા યાદ આવી જાય. કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે, કુંપળની પાસે કુંબળી કોઈ હથોડી છે. જીવાતું જીવન એની પથ્થર જેવી યાંત્રિકતા અને એની વચ્ચેથી ફૂટતી કળા, કઈ તરકીબો વડે કવિ આપણને આ સચ્ચિદાનંદનો અનુભવ કરાવે છે? કવિતા પદાર્થ શું છે, તેને પામવા માટેના માર્ગો કયા? આ બધા પ્રશ્નોની પાયાની સમજ આપણને મળે તેવા હેતુથી આપણી સાથે આ ચર્ચા સભામાં મુરબ્બી શ્રી જયેન્દ્ર શેખડીવાલા ઉપસ્થિત છે. ગુજરાતી ભાષાના એક ઉત્તમ ગીત કવિ અને સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી ભવનના પ્રાધ્યાપક મુરબ્બી શ્રી જયેન્દ્રભાઈ સાથેના સંવાદના આરંભે સૌથી પહેલા તો મને યાદ આવે છે જેમ્સ બોસવેલ અને સેમ્યુઅલ જોન્સન વચ્ચેનો એક સંવાદ. બોસવેલ પૂછે છે, ધેન સર વોટ ઇઝ પોએટ્રી? જોન્સન જવાબ આપે છે, વાય સર, ઇટ ઇઝ મચ ઇઝીયર ટુ સે વોટ ઇટ ઇઝ નોટ. વી ઓલ નો અબાઉટ લાઇટ, વી ઓલ નો વોટ લાઇટ ઇઝ, બટ ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ટેલ વોટ ઇટ ઇઝ. તો જયેન્દ્રભાઈ આપણા એક ઉત્તમ કવિ અને એક ઉત્તમ પ્રાધ્યાપક છે. હવે આપણે જયારે આ ચર્ચા સભાનો પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે એક સ્પષ્ટતા કરી દઉં કે આજનું આ વ્યાખ્યાન ચાર મુદ્દામાં આપણે વિભાજીત કરીશું. કળા અને કાવ્યકળા શું છે, કવિકર્મ શું છે અને કવિતાના આસ્વાદની અનિવાર્ય શરતો કઈ છે. તો આપણી ભાષાના એક ઉત્તમ કવિ એવા શ્રી જયેન્દ્રભાઈને આપણે એમ પૂછીએ કે કવિતા શું છે, કળા શું છે અને એક ઉત્તમ પ્રાધ્યાપકને આપણે એ પૂછીએ કે એના આસ્વાદના માર્ગો કયા. મુરબ્બી શ્રી જયેન્દ્રભાઈ, તો સર કહો કે યે કાવ્ય પદાર્થ ક્યા હૈ? હમણાં જ તમે વાત કરતા હતા ત્યારે ભાષાના સ્તર ઉપર બે રીતે એ વાત ચાલતી હતી.
કેટલુંક તમે હૃદયથી બોલતા હતા અને કેટલુંક આ કાર્યક્રમ રજૂ થઈ રહ્યો છે એવી સભાનતાથી બોલતા હતા. એટલે તમારી અંદર ભાષા બે ભાગે વહેંચાઈ ગઈ હતી, એક ચિત્તની ભાષા જે આયોજિત ભાષા હતી અને એક ભાવની ભાષા જે બિન આયોજિત ભાષા હતી. એટલે આ બેના જોડાણ વખતે એક બે જગ્યાએ તમે થોડાક ફાઉલ થયા, રાઈટ? તો આ પ્રક્રિયા જીવનના સંદર્ભમાં જોઈએ તો આખી માનવ જાત સાથે થાય છે કે આદિકાળમાં માનવ સામાજિક પ્રાણી બન્યો તે પહેલા એણે આ બધું જે જગતનું જે કઈ કુદરતી પ્રકૃતિ રૂપ છે, પ્રાકૃતિક રૂપ છે, એ બધું જ અનઇવન શેપનું છે. દરિયો જુઓ, વૃક્ષ જુઓ, તમે આકાશ જુઓ, ધરતી જુઓ, માટી જુઓ, રણ જુઓ, આ જે કઈ છે તે અનઇવન છે, સરખું નથી, અનિયત આકારોમાં છે. હા, અનિયત આકારોમાં છે અને એટલે જ એને આપણે પ્રાકૃતિક કહીએ છીએ. એટલે આપણે પણ પ્રકૃતિનો એક ભાગ હતા, કીડી જેમ આજે પણ પ્રકૃતિનો ભાગ છે, એને કઈ તકલીફ નથી. પણ આપણે ત્યાંથી થોડા દૂર ખસવા માંડ્યા, કારણ કે આપણને આ અનિયમિતતાનો આજે પણ આપણને ડર લાગે છે, ત્યારે પણ ડર હતો. આ અનિયત આકારોનો ડર, એનાથી દૂર ખસવા માનવ જાત જે રીતે ખસી, એનાથી એણે બે વસ્તુ ઉભી કરી. એક તો ભય ઉત્પન્ન થયો કે હું એકલો છું અને મારું શું થશે, એમાંથી અસલામતી ઉત્પન્ન થઈ કે હવે મારું ભવિષ્યનું શું, મારે કેમ જીવવું, મારે કેમ આગળ વધવું. અને એ બધાના પરિણામે એણે કેટલાક નિયમો તારવવા માંડ્યા અને અનઇવન હતું એને ઇવન કરવા માંડ્યું. તમે જોજો કે આ સપાટી છે તો કાચની સપાટી ઇવન, ગ્લાસના કાચની સપાટી ઇવન, કમ્પ્યુટરની સપાટી ઇવન, ભીતો ઇવન, બહાર જાવ તો જે કઈ જોશો એ ઇવન શેપનું સપાટ કરવા માંડ્યું. બરોબર છે. એટલે માનવ સામાજિક પ્રાણી બન્યો, એટલે એમાં સમાજ તો નિયમોનો ઢગલો સપાટ બનાવી દીધો જીવનની, ધર્મ સપાટ બનાવી દીધો, ભાષા દ્વારા સપાટ બનાવી દીધો. એટલે તમે ચીસો પાડો, બૂમો પાડો, એનો કોઈ આકાર જ નથી. બરોબર છે. બરોબર. પણ તમે બોલો છો ત્યારે એક સપાટ સ્ટ્રક્ચર ધ્વનિનો હાથમાં આવે છે. એ જ રીતે રાજ્ય, તો આ ચારેક વસ્તુઓ આપણે બનાવી અને અંદર મનમાં વિચારો તો એ સપાટ બનાવી દીધા, લાગણીઓ તો સપાટ બનાવી દીધી, અનુભૂતિ સંવેદન એ કુદરતી છે, એ અનિવન છે. એટલે પછી તો શાસ્ત્રો રચાતા ગયા, માણસને સમજવાનું માનસ શાસ્ત્ર, તત્વજ્ઞાનને સમજવા માટે ફિલોસોફી, કેમિસ્ટ્રીને સમજવા માટે રસાયણ શાસ્ત્ર, કે અનેક શાસ્ત્રો બનતા ગયા, ટેકનોલોજીઓ વિકસતી ગઈ. પણ માણસની અંદર પેલું અનઇવન જે પડી રહ્યું છે એને વ્યક્ત કરવા માટે કશું જ નહોતું. બરોબર. એટલે એને વ્યક્ત કરવા માટે કળા માણસે ઇજાઝ કરી. આ કળા એક એવી વસ્તુ છે કે જે અનઇવન છે. તમે કોઈ ગીત સાંભળો અને તમારી અંદર આનંદ થાય, તમે કોઈ શેર સાંભળો અને તમારે સમસ્યાનું કોઈ ઉકેલ મળી આવે, આ અનઇવન શેપનું છે. ક્યારે એમાં શું બને એ ખબર ના પડે સર્જકને કે ભાવકને. પણ બેવની અંદર પડેલા પેલા જે ધાબી રાખેલા અનઇવન શેપ છે, એને બહાર લાવવાનું કામ કળા કરે છે. એટલે હમણાં અહીંયા ઉમાશંકર જોશીજીનું જે કાવ્ય વંચાતું ત્યારે એ જ વાત હતી કે પેલા બાળકના ચહેરા પરની જે આંખ છે એની, એ તો બંધ છે, મીળાયેલી છે, માતાના ગર્ભમાં છે અને એ માતાની આંખમાં એની ચમક દેખાય છે. એમ કાવ્ય એ કવિની અંદર જ નહીં, જીવનની અંદર પણ પડ્યા છે. બધું જ કાવ્યમય છે, આખું જીવન અનિવન છે માટે કાવ્યમય છે.
એટલે ખેતરમાં ખેડૂત કામ કરતો હોય એ આખો દિવસ મજૂરી કરશે તો પણ એને જેટલો થાક લાગે એના કરતા હજાર ગણો વધારે કારખાનામાં કામ કરીને આવશે ને એને થાક લાગશે. કારણ કે પેલો પ્રકૃતિના લય સાથે છે. એમ આપણું જીવન છે અંદરથી, આપણે જેને કે દિલ અને દિમાગ આ બે ફેર છે. દિમાગે માણસે બનાવેલી વસ્તુ છે અને જે આપણે જે છીએ તે એ સ્વ આપણી અંદર છે. પેલું બાળક આંખ મીચીને અંદર જીવે છે પણ એની ચમક માતાના ની આંખમાં દેખાય છે. એમ કવિ અંદરથી જે જીવે છે તો માનવ જાતનો પ્રતિનિધિ છે, આખા સમગ્ર બ્રહ્માંડના જીવનનો પ્રતિનિધિ છે, ઉદ્ગાતા છે. અને એની આંખમાં જે માતાની આંખમાં પેલું બાળક દેખાય છે એમ કવિના ગર્ભમાં અનુભવાયેલું સંવેદન એના શબ્દમાં દેખાય છે. અને એટલે કવિતાની બધાને પડી છે. કાવ્ય અથવા કોઈ પણ કળા અંતે તો શું છે, શિલ્પ કળા હોય તો હમણાં એમાં આવ્યું ને કે તમે બિનજરૂરી વસ્તુ કાઢી નાખો તો એમાં આકાર પડ્યો જ છે. બિલકુલ, જે આપણને સીધે સીધા જીવનમાં દેખાતું નથી એ દેખાય છે. જે માણસે જે પોતાનું જીવન બે વસ્તુઓમાં કેદ કરી દીધું, એક તો શસ્ત્રો બનાયા જે બીજા કોઈ જીવે નથી બનાયા, એના દ્વારા મૃત્યુ, અને સગવડો બનાવી, એ સગવડોના ઢગલામાં ફસાઈ ગયો, સગવડો ઉત્પન્ન કરવામાં ફસાઈ ગયો અને ત્યાંથી એ ચિત્ત જીવી બની ગયો. હવે એના ચેતનાના સંપર્કમાં એને રહેવું પડશે. એટલે તમે જુઓ કે એકાઉન્ટન્ટ હોય કે કોઈ ફર્મમાં કામ કરતા હોય કે કોઈ પણ પ્રકારે આ રીતે એ જીવતો હોય, મહેનત કરતો હોય, મજૂરી કરતો હોય, નોકરી કરતા હોય, પણ એ માણસ હંમેશા કઈ ગીત સાંભળશે, ફિલ્મ જોવા જશે, નાટક જોવા જશે, એ કળાના સંપર્કમાં રહે છે ત્યારે જ એને જીવનનો અનુભવ થાય છે. અને આ જીવનનો અનુભવ એટલા માટે થાય છે કે વૃક્ષની અંદર રસ હોય છે, આ રસને કારણે જ વૃક્ષ જીવંત લાગે છે. એમ કળા જેનામાં છે એ તમને જોજો કે તમને જીવંત વ્યક્તિ લાગશે. પણ વૃક્ષમાંથી બનેલું ફર્નિચર ક્યારેય જીવંત નથી લાગતું. એમ જે માણસ પોતાના ચિત્તની અંદર ખોવાઈ ગયો એ માણસ ક્યારેય જીવંત નહીં લાગે, એક રેઢિયાડ પણ એના જીવનમાં આવી જશે. એટલે કવિતાનો આસ્વાદ જ્યારે આપણે કરવા માંગીએ ત્યારે આપણી અંદર રસ હોવો જોઈએ. એ રસ આપણે કલ્ટિવેટ કરી શકીએ અને એ રસના કલ્ટિવેશન દ્વારા એટલે એના ઉર્ધિકરણ દ્વારા આપણે કાવ્ય પદાર્થ દ્વારા જીવનને પામવાની પ્રક્રિયા કરી શકીએ છીએ. એટલે એક કવિતા પહેલા તો કાવ્ય, કાવ્ય શું, કાવ્યની અનિવાર્યતા શું, અને હવે આપ કહો છો એમ આપણે, એટલે કવિતાના બે ભાગ, એક સર્જક અને એક ભાવક. તો આ સર્જક અને ભાવક વચ્ચેનો જે સેતુ છે તે કવિતા છે. બરોબર. અને ભાવકથી લઈને આસ્વાદક, ભાવન અને આસ્વાદક વચ્ચે થોડું અંતર છે. બરોબર. એ અંતર એની એની વાત આપણે આજે કરવી છે કે અંતર કઈ રીતે પાર કરી શકાય. કવિતાનું ભાવન આપે કહ્યું, કવિ કવિતા વિના તો જીવી જ નથી શકાતો. સુંદરમનું એક કાવ્ય મને અચાનક યાદ આવે છે કે માણસની પાસે શબ્દ રહેવા દો પણ એનું કાવ્ય હટાવી લો, એમ કરીને પછી એ માણસ ભલે ઢગલે ઢગલા શબ્દો વાપરી અને છાપા બની ભરી દે એમ કરીને શરૂ થાય છે. પણ એ ભાવન અને આસ્વાદન આ બંને વચ્ચેનું જે અંતર અને સર્જન, કવિ એવું શું કરે છે કે જે વ્યવહારની તમે જે યાંત્રિકતા કહીએ આપણે કે જે જીવનનો જે ધોધ છે એમાંથી એક આકાર સર્જાય છે. એક પાયાનો મુદ્દો આપણે એ રીતે સમજવાનો પ્રયાસ કરીએ કે સર્જન શું છે. આ કળા છે, આ કળાનું સર્જન, આ સર્જનની પ્રક્રિયા શું છે. તો આપણી પાસે આપણી અંદરથી
જીવન સતત પ્રગટવા માંગી રહ્યું છે. આ જગતમાં તમે જોજો કે દરેક જગ્યાએ એક અભિવ્યક્તિ, અભિ એટલે તરફ અને વ્યક્તિ એટલે જે વ્યક્ત થઈ રહ્યું છે તે. આપણે પણ કોઈને વ્યક્તિ જ કહીએ છીએ. વ્યક્તિનો અર્થ એ કે જે વ્યક્ત થઈ રહ્યું છે તે. તો શું વ્યક્ત થઈ રહ્યું છે? તો જીવન, આપણે જિંદગી જીવીએ છીએ, આ જન્મ તારીખ અને આ મૃત્યુ તિથિ, આ બેની વચ્ચે જે કઈ છે તે આપણી જિંદગી છે. પણ આપણે નહોતા ત્યારે પણ જીવન હતું, આપણે નહીં હોઈએ ત્યારે પણ જીવન હશે. આ જે સૂક્ષ્મતમ આખો યજ્ઞ ચાલી રહ્યો છે જીવનનો, જેમાં સતત નવી વસ્તુ આવતી જાય છે, જૂની ચાલી જાય છે, એટલે આ આખા જે પરિવર્તનની આખી પ્રક્રિયા આખા બ્રહ્માંડમાં ચાલી રહી છે, એ આપણા અંદર પણ ચાલી રહી છે, કારણ કે આપણે એનો ભાગ છીએ. એટલે એ પરિવર્તનની પ્રક્રિયાનો એક તબક્કો છે, સર્જન છે, કે જેમાં જે આપણને નથી દેખાતું, નથી સમજાતું, નથી અનુભવાતું, એ વિસ્તારમાંથી કંઈક એવું આવે છે કે જેને આપણે સમજવા, અનુભવવા અને પામવાની કોશિશ કરીએ છીએ. આ સર્જક જ્યારે આ કોશિશ કરે ત્યારે એની પાસે જુદા જુદા માધ્યમો છે. ચિત્રકાર છે તો રંગ પીંછીનો ઉપયોગ કરશે, શિલ્પકાર છે તો પથ્થર અને ટાંકડાનો ઉપયોગ કરશે, સંગીતકાર છે તો વાદ્ય કંઠનો ઉપયોગ કરશે, એમ કવિ છે તો એ શબ્દ અને ભાષાનો ઉપયોગ કરશે. શબ્દ અને ભાષા દ્વારા એ પોતે આ જગતનું જે અમૂર્ત રૂપ છે એને મૂર્ત કરવાની કોશિશ કરશે. એટલે આપણી પાસે પણ આમ જોઈએ તો પાંચ ઇન્દ્રિયો, જે કર્મેન્દ્રિયો છે, આંખ છે, કાન છે, નાક છે, જીભ છે, તો આ પાંચે પાંચ જે ઇન્દ્રિયો છે એ પાંચ ઇન્દ્રિયો અને એની સાથે જોડાયેલી અંદરની બાજુ એ પાંચ જ્ઞાનેન્દ્રિયો કે જે આપણા મગજને ખ્યાલ આપે છે, શ્રવણ છે, એટલે કાનની સાથે શ્રવણ જોડાય, નાકની સાથે ઘ્રાણ જોડાય, તમારા જીભની સાથે સ્વાદ જોડાય, તો આ રીતે પાંચે પાંચ ઇન્દ્રિયો અંદર જોડાય એટલે દસ થઈ. પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો, આ દસ દરવાજેથી આ જગતને જેટલું પામીએ છીએ, જેવું પામીએ છીએ, એનું એક પ્રતિરૂપ આપણી અંદર રચાતું જાય છે અને કવિ એ પ્રતિરૂપને શબ્દમાં મૂકવાની કોશિશ કરે છે. એટલે શબ્દમાં જયારે મુકાય ત્યારે એ પેલા કોઈક અનુભવ ખંડનું, પેલી કોઈ અનુભૂતિનું, પેલું કોઈક સંવેદનનું, પેલી કોઈક આકારિત એવી એવી યોજનાનું કોઈ રૂપ એને પકડે છે અને એને અભિવ્યક્ત કરવા કોશિશ કરે છે. એટલે એ રીતે કવિ છે એ ભાષામાંથી છંદ, અલંકાર, કલ્પન, પ્રતીક આ બધા ઓજારો છે. આ ઓજારોથી એ પેલા સૂક્ષ્મને, પેલા ભાવખંડોને, સંવેદન ખંડોને ઉચકી લાવે છે અને એને બહાર લિપિબદ્ધ રૂપમાં મૂકે છે, ક્યારેક સ્વરબદ્ધ રૂપમાં મૂકે છે અને એ રીતે આપણને પેલો અત્યંત સૂક્ષ્મ કળા પદાર્થ એ ભાષા રૂપે પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી તો વાત બરોબર છે. તમે આગળ કહ્યું તેમ કે એ જ્યારે બીજા કાન સુધી જાય છે ત્યારે શું બને છે કે કવિના ચિત્તમાં જે કઈ સંવેદનો, જે કઈ ભાવો, જે કઈ લાગણીઓ, જે કઈ વિચારો, જે કઈ અનુભૂતિઓ, આ બધું જે કઈ પડ્યું છે એ બાકીના મનુષ્યોની અંદર પણ પડેલું છે. એટલે મનુષ્યના બીજા જે જીવન છે, કે ઇંગ્લેન્ડનો મનુષ્ય હોય
તો એને પણ સૂર્ય જોયો છે, ચંદ્ર જોયો છે, દરિયો જોયો છે, એને પણ સુખ દુઃખ નો અનુભવ કર્યો છે. ભારતનો માણસ હોય એને પણ એમ કર્યું છે, ચીનના માણસે પણ એમ કર્યું છે. બધા જ માણસ હોય જે અનુભવ સંચિત કર્યો છે, એ સંચિત અનુભવના ખંડમાંથી જે સંવેદનાઓ, લાગણીઓ, વિચારો, અનુભૂતિઓ, આ જે કઈ સામગ્રી પડી છે એને પેલો સર્જક લઈ આવે છે શબ્દરૂપ આપીને, અને એ શબ્દરૂપ જ્યારે ભાવકની અંદર પહોંચે છે ત્યારે ફરીથી પુનઃનિર્માણ શરૂ કરી દે છે પોતે જે સૃષ્ટિ લઈને આવી છે એનું. પણ તે વખતે એ ભાવકની પાસે જે પોતાના સંદર્ભો પડ્યા છે, પોતાની અનુભૂતિઓ છે, પોતાની લાગણીઓ છે, એની સાથે એને જોડી દે છે. એટલે આપણે ફિલ્મ જોવા બેઠા હોઈએ અને અંદર જો કોઈ પાત્ર બહુ જ દુઃખી થઈ જાય અને આપણે આપણી જાતને એની સાથે જોડીને સાધારણીકરણ કરીએ તો તરત જ આપણને એનું દુઃખ, એનું ના રહેતા આપણું થઈ જાય છે. એમ પેલો જે કવિ છે એણે જે કંઈ અનુભવ્યું એ જે હોય તે, પણ જ્યારે ભાવકમાં આવે ત્યારે એને આત્મસાત કરે છે અને એ પોતે એ પદાર્થ પોતાની સાથે એ અનુભવાયો છે, અથવા એ સંવેદન પોતાનું જ ક્યાંક પડેલું સંવેદન છે એની સાથે જોડાય છે અને એને કારણે કેથાર્સિસ ની પ્રક્રિયા થાય છે. કે ગ્લાસમાં પાણી હોય ને એમાં કચરો હોય તો તમે એમાં બીજું પાણી ઉમેરતા જાઓ કચરો બહાર આવી જશે. એમ આપણે દુઃખી હઈએ, સુખી હઈએ, અસંખ્ય પ્રકારની આપણી સંવેદનાઓ આગી પાછી થઈ હોય તો એને રીસેટ કરવા માટે આ કવિતા પદાર્થ એની ઉપર નાખવામાં નાખતા જાઓ તો એ જોડાતું જશે અને પેલો ભાવક એની સાથે આત્મસાત થતો જશે અને એ દ્વારા એ આખી આખું પરિશોધન એક વ્યક્તિને શુદ્ધ કરવાની, ઘરના બાવાજાળા જેમ સાફ કરીએ એમ મનના બાવાજાળા સાફ કરવાની એક એક દવા એ આ કાવ્ય બને. એટલે આચાર્ય ભરતની પેલી ચેતો વિસ્તારની સંજ્ઞા છે એ આ ક્ષણે યાદ આવે. અને આપે એક વાત સરસ રીતે આખી વાતને આમ જરા જુદી રીતે લઈએ તો અહીંયા સૌથી મહત્વનો મુદ્દો કે કવિ એ ભાષા સાથે કામ પાડે છે. સુરેશ જોશી યાદ આવે, બિલકુલ બધાને યાદ આવે ગુજરાતી કવિતાનો આસ્વાદ. તો એ કહે છે કે કવિ નવી ભાષા નથી ઘડતો, વ્યવહારની ભાષામાંથી જ એ નવા સંકેતો ઉપજી આવે એવા સંદર્ભો રચે છે. આ સંદર્ભની રચના સમજવી, શબ્દમાંથી પ્રગટ થતી આ શક્તિનો પરિચય આપવો એ રસાસ્વાદની પ્રવૃત્તિનું અનિવાર્ય અંગ છે, કારણ કે એમાં જ કવિ કર્મનો વિશેષ રહેલો છે. આપે સર્જકની વાત કરી, સર્જન અને કવિતાના જન્મની વાત કરી, અને હવે આપણે કવિ કર્મ, કવિ પોતે એવી શું રચી બેસે છે કે જે વ્યવહારથી અલગ એવી કળાત્મકતા, સર્જનાત્મકતાનો સ્પર્શ આપણને કરાવે. તો એ જે પ્રયુક્તિઓ છે એ તરફ આપણે જઈએ તો આ પ્રયુક્તિઓ કે જે આપે કહ્યું કલ્પન, પ્રતીક, અલંકાર, છંદ, લય, એટલે વિદ્યાર્થીઓ સામે એક કાવ્ય આવે છે તો એને જે શોધવાનું છે એ આ કવિ કર્મનું વિશેષ શોધવાનું છે. બહુ સરળ રીતે સમજીએ તો કવિ એ ફોઈ બનવાનું છે. ભાઈને ત્યાં દીકરા કે દીકરીનો જન્મ થાય એનું નામકરણ કરવાનું છે. આ કામ જ કવિનું છે, આ કવિ કર્મ છે. આ જગતમાં બધી જ અનુભૂતિઓ, બધી જ સંવેદનાઓ, બધા જ અનુભવ ખંડો, વિચારો, આ બધું જ સામગ્રી રૂપે પડેલું છે અને એ બધાની અંદર પડેલું છે. સર્જકમાં પણ પડેલું છે, ભાવકમાં પણ પડેલું છે, આમ જનતામાં પણ પડેલું છે. ફક્ત એને ઓબ્જેક્ટિવ કો રિલેટિવ એટલે પરલક્ષી રહીને એ બે વસ્તુઓને જોડી આપવાની છે. આ જોડી આપવાથી જે ચમત્કૃતિ જન્મે છે, જે ચમત્કાર થાય છે, એ ભાવકના મનનું તાળું ખોલી દે છે. જેમ કે તમે કહું કે કલ્પન, તો કલ્પન શું કરે તો કે તો આપણી ઇન્દ્રિયો સાથે જે અનુભૂતિઓ જોડાય છે, અનુભવો જોડાય છે,
આપણી સંવેદના જોડાય છે અને બહારના વિશ્વમાં એવું કંઈ પણ બની રહ્યું છે તો એનો એક અંશ અને આપણા મનની સંવેદનાનો એક અંશ આ બેને ભેગા કરો અને એક એક અંદર પડેલા સૂક્ષ્મને કલ્પન દ્વારા વ્યક્ત કરી શકાય છે. આપણી પાસે પાંચ ઇન્દ્રિયો છે, હમણાં જ આપણે વાત થઈ કે એ સિવાય તો જગતને આપણે પામી શકવાના નથી. દાખલા તરીકે હું તમને જ પૂછું હે ને કે તમે કોઈ એક શબ્દ બોલો, સાંજ, આ સાંજ બરોબર, તો આ સાંજ જે છે તે એક શબ્દ છે. હવે તમે જુઓ કે મન બિલકુલ માણસનું ખાલી હોય, અત્યારે તમે બધા વાત કરો સાંભળો છો ત્યારે તમારું મન ખાલી છે, તમે જ એ કરતા જાઓ કે સાંજ એવો એક શબ્દ તમારા ચિત્તમાં મૂકવામાં આવ્યો, તો આ સાંજ નો અનુભવ કરો. તમે જો કઈ નહીં કરતા, તમે હવે ફરીથી કે ખટમીઠી ખટમી, એના પહેલા તમે કલ્પન બોલ્યા ને, ખરબચડી કેસરવર્ણી મોગરાની ગંધવાળી સાંજ, બરોબર. તો આ આખું થયું. હવે તમે જો હું એમાં મારો એક સંદર્ભ, કવિ કર્મનો સંદર્ભ ઉમેરું છું, બરોબર, કે તારી યાદ જેવી ભીતરે ફેલાતી, હવે ફરીથી બોલો, તારી યાદ જેવી ભીતરે ફેલાતી ખટમીઠી કલસોર ભરી ખટમીઠી મોગરાની ગંધવાળી ખરબચડી કેસરવર્ણી સાંજ, મને આથમવા કહે તો હું શું કરું, ક્યા વાત મોરે પિયા. તો તમે જુઓ કે પ્રિયતમા સાથેના એક સમાજમાં આવે કે આવી એક સાંજ યાદ ભરી, આવી એક સાંજે હું બેઠો છું અને હવે મને આથમી જવાનું કે હે સૂર્ય હવે તું આથમી જા, પૃથ્વીના પાટાળોમાં જતો રહે અને સંબંધને આ રીતે આથમી જવાનું
કહેતી પ્રિયતમાને શું કહેવું? એટલે આ કલ્પન, હા, હવે તમારી અંદર જઈ અને એ તમારા સંદર્ભો લઈને બહાર આવશે. બરાબર છે. એ જ રીતે પ્રતીક છે કે હું કોઈ એક વાત કહેવા માંગુ છું, પણ એ કહેવા ની જે ક્ષમતા, જે શબ્દો મારી પાસે છે, એના બદલે વધારે વિસ્તારીને કહી શકે એવા શબ્દ સંકેતની હું રચના કરું છું, એ પ્રતીક છે. દાખલા તરીકે કોઈ એવું કે રમેશ રડે છે, એના બદલે રમેશની આંખમાંથી ગંગા જમના ઉભરાય છે. તો તમે જુઓ કે આ બે આંખો છે, ગંગા અને જમના, તો પેલું રડવાનો દ્વારા જે એની એની અનુભૂતિની, એના દુઃખની નું જે ઉડાણ રજૂ થાય છે, એને બદલે ગંગા જમના ઉભરાયા એમ કહેવાથી એક વિલક્ષણ અનુભૂતિ સાથે આપણે એ કામ પાર પાડી શકીએ છીએ. તો આ કલ્પન છે, પ્રતીક છે. ઇવન તમે કયા સ્વરૂપનું કાવ્ય વાંચી રહ્યા છો કે એનો આસ્વાદ લઈ રહ્યા છો, તો એ સ્વરૂપ વિશે પણ આપણને ખબર હોય કે જેમ કે અછાંદસ છે, તો અછાંદસ શું છે? ગીત છે, તો ગીત શું છે? ગઝલ છે, તો ગઝલ શું છે? તો ગઝલ છે એ અરબસ્તાની કાવ્ય સ્વરૂપ છે, પણ ભાષામાં એક ઘટના બને છે કે જ્યારે એ તમારી સાથે કામ પાર પાડે છે ત્યારે એ તો ગુજરાતી જ બની જાય છે, એ આપણું જ બની જાય છે. એટલા માટે આપણું બની જાય છે. આપણે એને ટેલિવિઝન એવું બોલીએ છીએ, ટીવી બંધ કરો, ટીવી ચાલુ કરો, તો ત્યારે આપણને કઈ ખ્યાલ નથી કે આ કોઈ બીજી ભાષાનો શબ્દ છે. એમ ગઝલનું સ્વરૂપ ગળાય ચડાઈને ગુજરાતી થઈને આપણી પાસે આવ્યું છે. એટલે અરબી ફારસી સાથે એનો કઈ બહુ સંબંધ ના હોય. જેમ સોનેટ આપણી પાસે આવ્યું તો એ તો ઇટાલીથી આવ્યું, ત્યાં તો એ ગેય પ્રકારનું હતું, પછી ત્યાંથી ઇંગ્લેન્ડ પહોંચ્યું, ત્યાં આગળ છંદો ઉમેરાયા, વ્યક્તિ પ્રતિભાના અંશો ઉમેરાયા, અને ત્યાર પછી આપણે ત્યાં, તો આપણે ત્યાં પછી છંદો સંસ્કૃતમાંથી લઈ આવ્યા અને એક એક ગુજરાતી સોનેટની રચના થઈ. તો આ જે બને છે એ સ્વરૂપને આપણને ખ્યાલ હોય. અછાંદસ હોય તો આપણે ગદ્યમાં લખીએ છીએ, આપણને એવું થાય કે કેટલું સરળ છે, પણ એની સરળતા એ આભાસી સરળતા છે. કેમ કે તમે કેટલા પ્રકારના ગદ્યો બોલો છો? તમે દુકાનમાં ખરીદવા જાઓ તો એક ગદ્ય બોલો છો, તમે વડીલ સાથે વાત કરો તો બીજું ગદ્ય બોલો છો, નાના બાળક સાથે વાત કરો તો ત્રીજું ગદ્ય બોલો છો, તમે કોઈ જગ્યાએ સભાને સંબોધન કરો છો તો ચોથા પ્રકારનું ગદ્ય બોલો છો. સવારથી સાંજ સુધી અસંખ્ય પ્રકારનું ગદ્ય આપણે બોલીએ છીએ, પણ એમાં જે અર્થ છાયાઓ એ કાકુઓ દ્વારા પ્રગટે છે. આપણે એક જ શબ્દ બોલીએ, કેમ છો, અને કોઈને કે કેમ છો, તો બીજામાં મજાક છે. તમે કઈક રહસ્ય જાણો છો અને પૂછો છો કે કેમ છો, અને પહેલામાં કેમ છો કહીએ ત્યારે તબિયત પૂછાય છે. એમ જે ભૂરો રંગ હોય એના ઘણા બધા શેડ્સ હોય, સ્કાય બ્લુ હોય, ઓશન બ્લુ હોય, એમ શબ્દની અર્થ છાયાઓ એના ઘણા બધા શેડ રજૂ કરે છે, અને પછી આપણે ભાષામાં એને પ્રયોજીએ છીએ. એટલે ઉમાશંકર જોશી આપણને કહ્યું ને, કવિતા કાઢની કળા છે. આપણે કવિતા ક્યારેય મનથી સપાટ છાપું વાંચતા હોય એવી રીતે ન વાંચવી જોઈએ, અથવા તો ન વાંચી શકાય. કવિતા કાં તો મોટેથી બોલીને વાંચવી જોઈએ, અને કાં તો મનમાં પણ મોટેથી બોલીને વાંચવી જોઈએ, અને તો આપણા કાળને એટલીસ્ટ એને એ સંભળાય. તો અછાંદસ છે, ગીત છે, ગઝલ છે, તો ઉર્મી અને વિચાર તો ગઝલમાં ભેગા થાય, ઉર્મી ગીતમાં ભેગી થાય, અને આખી આજનું જે વૈચારિક જીવન છે અને એમાં ભાવ એ ગૌણ થઈ જાય છે. તો એવું અછાંદસ પણ આપણે
કાવ્ય રચી શકીએ. આ કયા સ્વરૂપનું કાવ્ય છે, એની અંદર કઈ રીતે કવિએ કઈ પ્રયુક્તિઓ કરી અને પોતાને અભિવ્યક્ત કરે છે, આ બધાનો અભ્યાસ આપણે કરીએ. અને એ અભ્યાસ પછી આપણે એક તૈયારી સાથે, જેમ લશ્કરમાં જોડાવવું હોય તો સામાન્ય માણસ પાસે શરીર હોય, બધું જ હોય, પણ એની પાસે લશ્કરી તાલીમ નથી. એમ આસ્વાદ કાવ્યનો કરવો હોય, કાવ્યને માણવું હોય, તો એપ્રિશિએશન એને શીખવું પડે. અને એમાં આ બધી નાની નાની જાણકારીઓ મેળવીએ અને પછી કાવ્ય પાસે જઈએ, તો આપણને કાવ્ય પોતે જ એટલી સમૃદ્ધ વસ્તુ છે કે એ આપણા જીવનના સૂક્ષ્મને અજવાળી શકે. એટલે સુરેશ જોશીએ જે કહ્યું છે, ફરીથી યાદ આવે કે આપણામાં ભાવ પડેલા છે, રતિ, નિર્વેદ, જુગુપ્સા, આ બધું પડેલું જ છે, પણ કાવ્ય કે કવિ ભાષા દ્વારા એને વિશિષ્ટ રૂપ આપે છે. એટલે પરિચિત વસ્તુમાં રહેલી અપરિચિતતા, એ જ મેં કહ્યું જે આપણને નથી દેખાતું, બિલકુલ તે જ કવિ બહાર કાઢે છે. અને એ આપણી અંદર પણ નથી દેખાતું, એ કાવ્ય બહાર કાઢે છે આપણી અંદર. બિલકુલ. એટલે આપણે એક પેટર્ન આપણી એક રચાઈ રહી છે જયેન્દ્રભાઈ, કે આપણે પેલા કવિ કળા એટલે શું, કવિતા એટલે શું, કવિ કર્મ શું, આસ્વાદ માટેની અનિવાર્ય શરતો કઈ, કે કઈ રીતે સજ્જ થવું જોઈએ. હવે આપણે થોડું પ્રેક્ટિકલી જઈએ વિદ્યાર્થીઓ સામે, કે એક બે કવિતાઓ લઈએ અને કવિતા નો આસ્વાદ કેવી રીતે કરવો. દાખલા તરીકે આપે કહ્યું કે ગીતમાં ઉર્મીનો બુટ્ટો હોય અને પછી એનું વિસ્તરણ હોય, તો ગીત કવિતા લઈએ. દાખલા તરીકે રમેશ પારેખનું એક કાવ્ય છે કે ફાગણની જાળ જાળ સુકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમેરે ભૂલાવવું. માનું કે વિદ્યાર્થીઓ સામે આ એક કવિતા આવી, તો એના આસ્વાદ માટે એક શું કરે, કઈ રીતે આખી વાતને મૂકીએ. બરોબર. રમેશ પારેખનું આ જે કાવ્ય છે એ પ્રકૃતિના તત્વો અને માનવ મનની સ્થિતિઓ આ બેને કલ્પનો દ્વારા જોડે છે કે ફાગણની ઝાડ ઝાડ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું. હવે તમે જુઓ કે અહીંયા ફાગણ એટલે ઝાડ ઝાડ, એટલી બધી તપ્તતા, બરોબર, એટલી બધી ગરમી ની વાત કરે છે, તો એના કરતા ફાગણ કરતા વધારે ગરમી તો ચૈત્રમાં હોય. આપણે એવું વિચારી શકીએ કે ચૈત્રમાં હોય તો કવિ આ કઈ ગરમી ની વાત કરે છે, જે બહાર પડે છે એની, કે અંદર કોઈ પ્રકારની ગરમી છે. બરોબર છે. અને અંદર જો ગરમી હોય તો આગળ ફાગણ જ હોય, કારણ કે ફાગ કે વસંત એ આપણા પ્રેમની ઋતુ છે મનુષ્ય માટેનો, તો આ ફાગણ જે છે પ્રેમ ઋતુ છે, એ પ્રેમ ઋતુમાં અગ્નિ સળગે છે, તો આ તો પ્રેમાગ્નિ કે કામાગ્નિ કે વિરહાગ્નિ ની વાત છે. તો આપણે પછી કહીએ કે અચ્છા અહીંયા તો સ્થિતિ એવી છે કે બે નાયક નાયિકા સાથે નથી, તો પ્રેમાગ્નિ કે કામાગ્નિ ની વાત છે જ નહીં, તો આ કોઈ વિરહના અગ્નિ ની વાત ચાલે છે. બિલકુલ. હવે તમે જો અંદર જાવ તો તરત બીજી પંક્તિ આવશે, તારું પહેલા વરસાદ સમૂહ આવવું. એટલે તું આ વિરહના અગ્નિ જયારે જયારે મારી અંદર પ્રગટ્યા ત્યારે તું પહેલો વરસાદ થઈને આવે. આ પ્રથમ વરસાદ, વરસાદ એ પ્રેમનું પ્રતીક છે. રમેશે એક સરસ રીતે અન્યત્ર પણ મૂક્યું છે, મને ભીજવે તું તને વરસાદ ભીજવે. અહીંયા આ પણ બે અને વરસાદ ભીજવે, એનો અર્થ આ વરસાદ જે છે એ પ્રેમનો વરસાદ છે. તો આ વરસાદથી જ વિરહનો અગ્નિ, મિલનના વરસાદથી જ વિરહનો અગ્નિ બુઝાઈ શકે, પણ હવે તો એ શક્યતા નથી. આ અગ્નિ તો ચિરંજીવ બની ગયો છે. કેમ કે હવે તારી પ્રાપ્તિની કોઈ ક્ષણો રહી નથી, એ તો ભૂતકાળ થઈ ગયો છે. અને હવે એ વિરહનો અગ્નિ એ દ્રશ્યોને ચોંટી પડ્યો છે, છોડતો નથી. એને કે છે કે હવે કેમ રે ભૂલાવું.
આંખો ની સામેથી દ્રશ્ય ખસતું નથી અને ભાવ સૃષ્ટિ આખી વિલાઈ ગઈ છે. આ સ્મરણો આ યાદો ને હવે મારે શું કરવું, કયા ઈલાજે હું મારા આંખ સામે પ્રગટતા આ દ્રશ્યોને ભૂસી શકું. તો તમે જુઓ કે એક આખી વાત એને કરી. તમે જુઓ બધા કલ્પનો કલ્પનો જ કલ્પનો છે. બિલકુલ કે ફાગણની ઝાડ ઝાડ સુકી વેળામાં આ એક કલ્પન, તારું પહેલા વરસાદ સમાવું બીજું, હવે આંખોને કેમ રે ભૂલાવું ત્રીજું કલ્પન, બરાબર. બળતી બપોર ભીનો પગરવ સુણીને કઈ વાસ્યા કમાડ અમે ખોલ્યા, બે કલ્પન થયા. યસ, ચારે આંખ્યુંના એવા અંધાર્યા વાદળા કે શમણે આવેલ મોર બોલ્યા, બીજા બે કલ્પન થયા. ઓચિંતું ધોધમાર સામ સામે આપણે બે ઉભા રહ્યાનું પૂર આવવું, બે કલ્પન થયા. ઓચિંતા સામ સામે આ એક વાત છે, ઓચિંતું ધોધમાર સામ સામે. આ બે જે છે એ પેલા પ્રિયતમ ને પ્રિયતમા છે અને પૂર આવવાની ઘટના, મેં કહ્યું ને પ્રકૃતિ અંદર બનતી ઘટના અને સ્વની અંદર બનતી ઘટના આ બે ને જોડે છે. એટલે એને કારણે જે એક આકાર ઉત્પન્ન થાય એ આપણી અંદર ભીતરે જઈ અને આપણને આ ગીતની આપણી ઉર્મીઓ સાથે જોડાઈને એક નવો જ આહલાદ અંદરથી આપે છે. એટલે એક આ વાંચતા વાંચતા જ મને યાદ આવે, ખ્યાલ આવે છે કે ફાગણની ઝાડ એટલે ભૂતકાળ, વર્તમાન કાળ અને અંધારું ભવિષ્ય, ત્રણ કાળને આ કવિતા એક સાથે જોડે છે. આમાં એક વસ્તુ એ પણ છે કે કવિતામાં જયારે પણ કોઈ વસ્તુ નિરૂપાતી હોય ત્યારે એ અસમયની ઘટનાઓ છે. બિલકુલ, એમાં ક્યાંય બહારના સમયો કામ નથી કરતા, બહારના પદાર્થો પણ કામ નથી કરતા. તું ઘર ખોલે તો હું પ્રવેશું એવું બોલીએ ત્યારે આપણે ભાવ વિશ્વની જ વાત કરીએ છીએ. એટલે ક્યારેય કવિતાને બહારના વિશ્વમાં શોધવાની કોશિશ ન કરે. બિલકુલ બિલકુલ, કે ભાઈ ઘર એટલે બહાર ઘર છે, બરોબર. જો એવું થાય અને મોંઘવારીનો અર્થ મોંઘવારી જ રહેવાની હોય તો કવિતા સાથે ન જવું જોઈએ. ઇંગિત જે છે એ આપણી અંદર લઈ જાય છે. બિલકુલ, એટલે કવિતામાં આવતું ઘર એ ઘર નથી, કવિતામાં આવતી નદી એ નદી નથી, કવિતામાં આવતું આકાશ એ આકાશ નથી, પણ એ આપણા ભાવને પ્રદીપ્ત કરતું અથવા ભાવનું પ્રતિનિધિત્વ કરતું કોઈ પ્રતીક છે, સંકેત કલ્પન છે. એટલે જ આખી વાત વધુ નક્કર બને છે. આપણો જે અનુભવ છે, વ્યવહારનો અનુભવ, એ તો સરી જાય છે, આવીને અનુભૂતિ તો થયા જ કરે છે, પણ એ નક્કર ક્યારે બને કે આવા પ્રતિરૂપો યોજાય, એ આવી યુક્તિઓ કવિ કરે, બરોબર. હવે એક આપણે મનહર છંદની રાવજીની પ્રસિદ્ધ રચના લઈએ, છંદસ, અને પછી એક અછંદસ તરફ જઈએ. તો મારા ખેતરને શેઢેથી એક બપોરે કાવ્ય છે, હા લ્યા ઉડી ગઈ સારસી. હવે જયારે પણ આસ્વાદ કરીએ ત્યારે આમ તો વિવેચનમાં ત્રણેક પ્રક્રિયાઓ સાથે ચાલતી હોય છે. આપણે કોઈ વસ્તુનું મૂલ્યાંકન કરવા માંગતા હોઈએ ત્યારે એનું મૂલ્ય શું છે, ગુજરાતી આખા સાહિત્યમાં, કાવ્ય સાહિત્યમાં કે કવિના પોતાના સર્જનોમાં એનું મૂલ્ય શું છે, આપણે આંકી આપવાય છે ત્યારે બીજા સંદર્ભો એમાં જોડાય છે. સમીક્ષા કરીએ છીએ ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે આના ગુણ કયા અને દોષ કયા, એ હું મારા ભાવકને બતાવું. પણ જયારે આસ્વાદ કરીએ છીએ ત્યારે તો બહુ હૃદયથી કરવાની પ્રક્રિયા કરીએ છીએ. એટલે ભોજન છે એ દિમાગથી ના કરી શકાય. આપણે કોઈ જગ્યાએ જઈએ અને મીઠાઈ લેવી છે તો આપણે એક કટકી ચાખીએ છીએ, આ ચાખીએ છીએ ત્યારે આપણે આસ્વાદન કરીએ છીએ, આપણામાં મીઠાઈ ખરીદવાનો રસ ઉત્સાહ છે અને એને કારણે જ આપણે પેલી મીઠાઈને મોંમાં મૂકીએ છીએ. મોંમાં મૂકીએ ત્યારે આપણે પછી એનું વિશ્લેષણ પણ કરતા રહેતા હોઈએ છીએ, એને એ માવો કેવો છે, ખાટો તો નથી ને, ઉપર બદામ છે એની કરચ મૂકી છે
કે નથી મૂકી કે ચારોડી જ મૂકી ચલાવી છે, તો આપણે આ બધું કરતા પણ હોઈએ, પણ એ આખી પ્રક્રિયા આસ્વાદની છે. એમ જયારે આપણે કવિતા પાસે જઈએ ત્યારે આપણું ધ્યાન એ કાવ્યમાં હોવું જોઈએ, અને વધારામાં આપણો ભાવ એ કાવ્ય પ્રતિ બહુ સહૃદયનો હોવો જોઈએ. એટલે કવિ જયારે સર્જન કરતો હોય ત્યારે એનું જે એની જે સહૃદયતા પ્રકૃતિ સાથેની સહૃદયતામાંથી, જીવન સાથેની સહૃદયતામાંથી જે ભાવો જે લાગણીઓ સંવેદનાઓ કાવ્યમાં એને મૂકી છે, એટલી જ સહૃદયતાથી આપણે કાવ્ય પાસે જઈએ ત્યારે આપણે એનું ભાવન કરી શકીએ છીએ. નહીં તો એનું એનાલિસિસ કરવાથી આપણને ભાવન પ્રાપ્ત ના થાય. તમારા જેવા વિદ્યાર્થીઓ એક વખત એક ચિત્ર પ્રદર્શનમાં આવેલા, એક ચિત્રની આજુબાજુ ફર્યા કરે, જોયા કરે, પછી અંદરો અંદર ચર્ચા કરે કે આ ચિત્રમાં મને કઈ સમજણ પડતી નથી, શું કહેવા માંગે છે આ ચિત્ર, આવું કેમ છે, એમને ઘણા બધા પ્રશ્નો થયા. એટલે મેં એમને એવું કહ્યું કે મિત્રો અહીંયા આવો, શું પ્રોબ્લેમ શું છે. એટલે એમણે કહ્યું કે સર આમાં કઈ સમજણ પડતી નથી. મેં કહું અત્યારે કેટલા વાગ્યા છે, તો કે સાંજના છ. મેં કહું સાંજના છ, આ સાંજ એટલે શું, શું આપણે એની ગરમી માપીશું, એનો રંગ કયા પ્રકારનો છે એ માપીશું, વાતાવરણમાં ભેજ કેટલો છે એ માપીશું, આપણને કેટલું ઝાંખું દેખાવા માંડ્યું છે અને ધીમે ધીમે કેવું ઓછું થઈ જશે આ બધું માપીશું, તો કે ના એવું તો ના માપાય. એનો અર્થ એક સાંજનો અનુભવ થઈ શકે, સાંજ આપણે અંદરથી અનુભવીએ છીએ અને એ અનુભવને આપણે પ્રમાણીએ છીએ, આપણી અનુભૂતિને પ્રમાણીએ છીએ, આપણા ભાવોને પ્રમાણીએ છીએ. આપણને એમાં મજા પડે છે કે નથી પડતી, નથી પડતી તો કેમ નથી પડતી, અને મજા પડે છે તો કેમ પડે છે, આ જયારે પ્રમાણીએ ત્યારે એ આસ્વાદનની પ્રક્રિયા થાય. એટલે સાંજને જે રીતે અનુભવીએ છીએ, સવારને જે રીતે અનુભવીએ છીએ, પ્રકૃતિને જે રીતે અનુભવીએ છીએ, એ રીતે કાવ્યને એની ભાષામાં જઈને એના અર્થ સંદર્ભોને જોડીને આપણે અનુભવ લેવો જોઈએ. દાખલા તરીકે આ જે કાવ્ય છે રાવજીનું એક બપોરે, તો એક બપોરેમાં કે છે કે મારા ખેતરના શેડેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલા બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ, મને મહોડાની છાંય તળે પડી રહેવા દે, ભલે આખું આવ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય, અલે બળદને હવે હળે જોતરીશ નહીં, મારા ખેતરના શેડેથી. તમે જુઓ કે ખેતરના શેડેથી એવું કહ્યું, તો ખેતર છે એ તો મનુષ્ય બનાવેલી વસ્તુ છે, એ જિંદગી છે, અને જે જીવન છે એ તો શેડો છે, પ્રાકૃતિક તત્વ છે, અને જીવન છે એ પ્રાકૃતિક તત્વ છે આપણી અંદર, અને બાકીના પછી આપણે માણસો બની ગયા છે, ચિત્તમાં જીવતા, ઘડિયાળના કાંટે જીવતા, સમાજ ધર્મ રાજ્ય ભાષા થી નિયંત્રિત વ્યવહાર વર્તન વાળા માણસો છીએ. તો આખી વાત આપણને સમજે કે આપણી અંદર પ્રાકૃતિક તત્વ છે, તો મારા ખેતરના શેડેથી ઉડી ગઈ સારસી, આ સારસી છે તો આપણને તરત જ ચિત્તમાં સંદર્ભ બેસે કે સારસ જોડું, એનો પ્રેમ એવો છે કે મરે ત્યારે એ છૂટે, નહીં તો એક મરી જાય તો બીજું વિરહે વિરહે મરી જાય. અમે જોડાયેલા છે, અભિન્ન છે આપણું જીવન અને આપણે
અભિન્ન છે, જોડાયેલા છે, પણ એમાંથી જીવન તત્વ ઉડી ગયો, રસ ઉડી ગયો જીવનમાંથી, અને હવે એક જોડાનો એક ભાગ એવો હું અથવા મારી ચેતના એ અહી બાકી રહી છે, એવું રાવજી કહે છે. બરોબર, માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે. હવે આ તો ગામડાનો જીવ છે, એના પ્રકલ્પન પ્રતિકો એની પાસેથી જ છે કે આપણે જીવનનું કોઈ કોઈ વલોણું કરીએ, આ વલોણામાંથી આપણને મળવી જોઈએ, એ તો નવનીત છે, માખણ છે. હું તો માં તારા ગર્ભની તારા પેટમાંથી નીકળેલે છાસ છું, અમારા જીવનનો કોઈ અર્થ રહ્યો નહીં, હું માખણ નથી બની શક્યો. આ ઢોચકીમાં છાસ પાછી રેડી દે, મને મૃત્યુની ગોદમાં સુઈ જવા દે. સીતા માતાએ પણ આ કરેલું કે ધરતી મને માર્ગ આપ, મારે એમાં સમાઈ જવું છે. આ જ વાત છે કે માં મને ઢોચકીમાં પાછી રેડી દે, રોટલા બાંધી દે, હવે જમવાનો કોઈ અર્થ નથી, અને રોટલા બાંધી દે. આ ચલમની તમાકુમાં કસ નથી. આ જીવનની જે લુફ્ત, જીવનનો જે રસ, જીવનની જે મજા, એ રસનો પણ અર્ક એ કસ છે. આપણે કોઈ વસ્તુને કસીને લઈએ છીએ નક્કરતા, તો તમે જુઓ કે કહે છે કે આ જીવન આ તમાકુમાં કસ નથી. રોટલા બાંધી દે, હવે આગળ જીવવા માટેનો કોઈ પ્રયાસ નથી કરવો. ચલમની તમાકુમાં જ રસ નથી, કસ નથી. અને તમે જુઓ કે ચલમ અને તમાકુ એ વારંવાર આવે છે, તબો તમાકુ ક્યારે લેશું, અમે અજાણ્યા ક્યાં લગ રહેશું, કહો તમારા ઘરમાં. આ તબો તમાકુ એ પોતાના જીવનની, અને ફ્રોઇડ કે છે એમ જાતીય જીવનની જે આનંદ છે, એ એમ કે હવે કશું રહ્યું નથી, મૂળગત રીતે જીવન તત્વ જ ચાલ્યું ગયું છે, અને એની વાત કરે છે. અને પછી કે છે કે ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. મારી અંદર જે થોડું થોડું જીવન સંવેદન બચ્યું છે એનાથી હું અનુભવું છું, હવે તો એને ઠારવી દે આ મૃત્યુની ઈચ્છા છે. અને એટલે જ એ ઉપરવાળાને સંબોધન કરે છે આગળ જતા કે અલે એ આ ભગવાન છે, એને કહે છે કે અલે એ હવે તું આ કશું જ નહીં, આ બળદને જોતરીશ નહીં, હું હવે બળદ થઈ ગયેલો છું, હું આખલો નથી, જીવન રસ મારામાંથી ચાલ્યો ગયો છે, હવે હું તો બળદ છું, આ જીવનનું રગડશું ગાડું ખેંચનારો, હવે તો હું મજૂર છું, ખાલી જીવન વેઢારો માણસ છું, અને મારે નથી વેઢારવું, એટલે એ હવે તું આને જોતરીશ નહીં, આનાથી કશું નથી ઉગવાનું, કારણ કે મારા ખેતરના શેડેથી સારસી ઉડી ગઈ, મારામાંથી જીવન તત્વ ચાલ્યું ગયું. તો મિત્રો, કાવ્યાસ્વાદને જરા જુદી રીતે આપણે આજે અહીં પ્રમાણ્યો, એક છેલ્લે એક સંસ્કૃત મુક્તકના અનુવાદથી સમાપન કરીએ. તો છે વૈયાકરણી પિતાસમ ભ્રાતશો તાર્કિક, ચાંડાલ સમાન વેદવિદથી એ સંકોચતી જાતને, કાવ્યાલંકરણ અગ્નને બસ સ્વયં આ કાવ્યકન્યા વરે. તો આપ સૌ સાચા અર્થમાં કાવ્યાલંકરણ અગ્ન બનો એવી શુભકામના. આભાર.